મહેસાણામાં છ કલાકમાં સાડા પાંચ ઇંચ વરસાદથી તત્ર સર્વત્ર પાણી ફરી વળ્યું મહેસાણા શહેરમાં પડી રહેલા વરસાદને કારણે વહેલી સવારે નોકરી ધંધે જતા લોકો પણ અટવાઈ પડ્યા હતા જોકે હાલમાં મહેસાણામાં ગાજવીજની સાથે વરસાદ વરસ્યો ધોધમાર વરસાદને કારણે રાધનપુર રોડ માલકોડાઉન રોડ બસ સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાયા તો ગોપીનાળુ અને ભમરિયા નાળામાં પાણી ભરાતા મુશ્કેલી વધી મહેસાણામાં ઠેર ઠેર પાણી ભરાયા તો અમદાવાદમાં વિરામ બાદ શરૂ થતાં આજે પાણી ભરાયા શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાતા અનેક લોકો ફસાયા અનેક લોકોના વાહનો ફસાયા રસ્તા ઉપર પાણી ફરી વળતા તંત્ર કામગીરી પર સવાલો સાથે રોષ ઠાલવી રહ્યા છે અને કહી રહ્યા છે એકવાર ધોધમાર વરસાદમાં પાણી ભરાયા બાદ પણ હજુ તંત્રની આંખ ઊંઘી નથી આ સાથે અનેક લોકો ભ્રષ્ટાચારના પણ આરોપો લગાવી રહ્યા છે તો હવામાન વિભાગની રાજ્યમાં સાત દિવસની વરસાદની આગાહી કરી છે વધુ એક સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે જેને કારણે સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં વરસાદની આગાહી છે તો રાજકોટ જામનગર પોરબંદર સહિતના જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આવતીકાલે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે आने वाले सात दिनों के लिए जो गुजरात स्टेट के लिए फॉरकास्ट है वो लाइट टू मॉडरेट रेन में सारे गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर है जिसमें लाइट टू मॉडरेट रेन का पूरा अनुमान है और वार्निंग की बात करेंगे तो आज के लिए गुजरात रीजन पे एक साइक्लोनिक स... नॉर्थ ईस्ट अरेबियन सी और सौराष्ट्र कच्छ के आसपास एक साइक्लोनिक सर्कुलेशन बना हुआ है और इसके साथ ही ट्वेंटी डिग्री नॉर्थ लेटीट्यूड पे एक सीयर जोन पैटर्न बना है और साउथ गुजरात में आपसोर्स ट्रक प्रशिष्ट कर रहा है जिसके लिए आज के लिए गुजरात रीजन के सारे डिस्ट्रिक्ट कवर है जिसमें वेरी हैवी टू हैवी रेनफॉल की वार्निंग है और साथ में ऑरेंज अलर्ट जारी है तो आज के लिए सौराष्ट्र और कच्छ रीजन के सारे डिस्ट्रिक्ट कवर है जिसमें हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है और डे टू की बात करेंगे तो डे टू के लिए जामनगर पोरबंदर द्वारका और कच्छ के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग है और મોરબી ઓર ગીર સોમનાથ કી વોર્નિંગ અરવલ્લી જિલ્લામાં પણ ચોમાસું જામ્યું છે સારા વરસાદને કારણે ભિલોડાનો સુનસર ધોધ સિઝનમાં પ્રથમવાર સક્રિય બન્યો છે ધરતી માતા મંદિર પાસે આવેલો ધોધ જીવંત બન્યો ઉપરવાસમાં વરસાદ બાદ ધોધનો ભવ્ય નજારો જોવા મળ્યો ધોધના આહલાદક નજારો જોવા મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી રહ્યા છે તો પેરિસ ઓલિમ્પિક એટલે ખેલ મહાકુંભનો આજે ત્રીજો દિવસ છે ભારતીય ખેલાડી નિશાનેબાજી તીરંદાજી હોકી અને બેડમિન્ટન જેવી રમતમાં પોતાનો ધમ દેખાડી રહ્યા છે ઓલિમ્પિકના બીજા દિવસે ભારતનું ખાતું ખુલ્યું આજે મનુ ભાકર અને સરબજ્યોતસિંહ દસ મીટર અને એર પિસ્તલ મિક્સ ટીમના ક્વોલિફિકેશન રાઉન્ડમાં ત્રીજો સ્થાન પ્રાપ્ત કર્યું હવે કાસ્યપદક માટે ચોથા સ્થાન પર કોરિયન જોડીનો સામનો કરશે જોકે એક નિરાશા પણ જોવા મળી ભારતીય શૂટર રમિતા જિંદલ ટેન મીટર એર રાઇફલ ઇવેન્ટના ફાઇનલથી બહાર થઈ ગઈ છે રમિતાએ ફાઇનલ મેચમાં શરૂઆતી મજબૂતી સાથે કરી પરંતુ ધીમે ધીમે તેઓ પાછળ રહી ગયા અને

પેરિસ ઓલિમ્પિકમાં ભારત માટે આ પહેલો મેડલ છે આની સાથે જ મનુ ભાકર દસ મીટર એર પિસ્તલમાં બ્રોન્ઝ મેડલની સાથે ઓલિમ્પિક મેડલ જીતનારી પહેલી ભારતીય મહિલા શૂટર બની છે આ મેડલની સાથે ભારતનો ઓલિમ્પિકમાં શૂટિંગનો મેડલ બાર વર્ષ બાદ મળ્યો છે